ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર એક છે આપણી પાસે અહીંયા જેમની અંદર આપણને એવું કીધું છે બળ આપી દીધું છે એફ બરાબર થ્રી આઈ કેરેટ પ્લસ ફોર જે કેરેટ માઇનસ ફાઈવ કે કેરેટ પછી સ્થાનાંતર આપી દીધું છે આપણને ફાઈવ આઈ કેરેટ પ્લસ ફોર જે કેરેટ પ્લસ થ્રી કે કેરેટ હવે એમની વચ્ચે કીધું છે તમને ખૂણો શોધો અને એફ અને ડી પરના પ્રક્ષેપ

કે કહે ચાલો બંને વચ્ચેનો ખૂણો મેળવવો તો ખૂણો મેળવવા માટે આપણને એક સૂત્ર યાદ છે પહેલાં તો બંનેનો તમારે ડોટ ગુણાકાર લેવો પડશે એફ ડોટ ડી સદિશ ને આપણે અદિશમાં ફેરવીએ તો નું મૂલ્ય ડી નું મૂલ્ય અને વચ્ચેથી ડોટ કાઢીએ એટલે શું લાગે કોસ્ટ થિટા લાગે આપણે આમને કરતા બનાવીએ તો કોસ્ટ થિટા બરાબર સદિશ એફ ડોટ सदिश डी छेद में मोड सदिश एफ इनटू मोड सदिश डी। तो अब अन्य नाम डे सूत्र लगापड़े चले मूल्य लगापड़े चले। बराबर मूल्य जोड़े जोड़े ले लेंगे यह। एफ नो मूल्य पहला तो वैल्यू मुकिदो 3 आई करेट प्लस 4 जे करेट माइनस 5 क के करेट। डी बराबर 5 आई करेट प्लस 4 j carat plus three k carat પછી આનું મૂલ્ય મૂલ્ય લેવું એટલે તમને ખ્યાલ હોવો જોઈએ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ તો આમની અંદર ઘટક કયા કયા છે એક x ઘટક y ઘટક અને z ઘટક એમનો square કરો તો ત્રણ નો square plus ચાર નો સ્ક્વેર plus minus five નો square d માટે જુઓ તો નો નો ઉપર તમને ખ્યાલ છે ગુણાકાર થશે પંદર આઈ ઇન્ટુ આઈ લેવન થઈ જશે પ્લસ ચાર ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ માઇનસ પાંચ તરી પંદર છેદ માં

વર્ગમૂળમાં પચાસ બાજુમાં વર્ગમૂળમાં પણ પચાસ બે વખત થયા તો સોળ ના છેદ માં કેટલા થયા સોળ ના છેદ માં થયા પચાસ હવે આમનો તમે ભાગાકાર કરશો તો ભાગાકાર કરતા તમને એનો આન્સર જે મળશે એ zero point બત્રીસ something હશે કોના બરાબર cos theta બરાબર તો હવે આપણે ખૂણો લાવવાનો થાય બરાબર ખૂણાને આપણે શું કરવી પડે વેલ્યુ મેળવી પડશે હવે ખૂણાની વેલ્યુ મેળવવા માટે ચાલો નેચરલ ની અંદર તમારે જોવું પડશે નેચરલ અંદર તમારે પોઈન્ટ લઈ આવવાના છે જે દેખાય છે એ વિસ્તારમાં તમારે બત્રીસ થી જે સ્ટાર્ટ થતું હોય ને એ માં તમારે આગળ જોવાનું છે તો હું થોડું નીચે લઈ જાઉં છું જેમ કોસ માં નીચે જશો ને તેમ વેલ્યુ ઘટતી જશે ચાલો બત્રીસ થી સ્ટાર્ટ થતી વેલ્યુ પસંદ કરીએ આપણે બત્રીસ 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 અહીંયા બત્રીસ બોતેર છે અને અહીંયા કેટલા છે છે બરાબર પછી વચ્ચે કોઈ વેલ્યુ આવે છે નહીં ઓકે અહીંયા બત્રીસ બોતેર આપણને મળે છે બરાબર કેટલા મળે છે બત્રીસ બોતેર હવે આ બત્રીસ બોતેર એટલે કેટલા થશે સિત્તેર થશે પણ આપણે તો માત્ર બત્રીસ જોઈએ છે તો બત્રીસ વાળું હજુ તમે જુઓ અહિયાં છે બત્રીસ જીરો છ કેટલા છે બત્રીસ જીરો બત્રીસ જીરો છ છે એમાં કેટલી ડિગ્રી છે એકોતેર એક જ મિનિટ બત્રીસ જીરો છ એટલે અહિયાં છે એકોતેર ડિગ્રી બરાબર એકોતેર ડિગ્રી છે હવે આ માં એટલે ચોથી લાઈન થઈ ચોથી લાઈનમાં આપણે ઉપર જઈએ તો ઉપર આપણને કેટલા મળશે ઉપર મળે છે બરાબર હવે આપણે બત્રીસ જોઈએ છે તમે બત્રીસ જે છે એમાં એક્ઝેક્ટલી તમને આંકડો કેટલો મળે છે અથવા તમે ડાયરેક્ટ આ પણ પસંદ કરી શકો છો પોઈન્ટ ત્રણ છે ને જે તો આપણો જે આન્સર થઈ જાય

એ મિનિટ તમારો રાઈટ આન્સર થશે ચલો બીજું કીધું છે આપણને એફ ના ડી પર પ્રક્ષેપ એનું માન પ્રક્ષેપ જોઈએ છે આપણે કોનું એફ નો ડી પરનો પ્રક્ષેપ એફ નો ડી પરનો પ્રક્ષેપ એફ નો ડી પરનો પ્રક્ષેપ થાય એટલે શું થાય એફ કોસ થીટા એફ કોસ થીટા એ તો ખ્યાલ છે સમજો કે આ એફ છે આ ડી છે બરાબર આ એફ આ ડી તો ડી પરનો પ્રક્ષેપ લેવો કેટલો મળે મૂલ્ય કેટલું છે તો અહીં નીચે તમે જો વર્ગમૂળમાં લીધું જ આપણે વર્ગમૂળમાં કેટલા આવતા રૂટ પચાસ અને કોટા કોટા બરાબર કેટલા આવ્યા છે અહીંયા પોઈન્ટ બત્રીસ તો ગુણાકારમાં લઈ લો પોઈન્ટ બત્રીસ તો રૂટ પચાસ એને ગુણ્યા તમે પોઈન્ટ બત્રીસ કરશો કેલ્ક્યુલેટર તો તમારો આન્સર આન્સર આવશે આપણો થઈ જશે ચાલો દાખલા નંબર બે આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળ એની અસર હેઠળ પડે છે અવરોધક બળ ટીપાની ઝડપ એના હોય છે કિલોમીટર ઊંચાઈથી પડે છે જે જમીન પર પચાસ મીટર પર સેકન્ડ ની ઝડપથી સ્પર્શે તો પહેલું ગુરુત્વાકર્ષણ બળ એમના વડે થયેલું કાર્ય કેટલું હશે અને બીજું અજ્ઞાત અવરોધક બળ એના વડે કેટલું કાર્ય થયું હશે ચાલો બે રીતે આપણે કાર્ય મેળવવું છે તો બે રીતે કાર્ય મેળવવા માટે પહેલું ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય જોઈ લે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ડબલ્યુ ડબલ્યુ બરાબર ડાયરેક્ટ ગુરુત્વાકર્ષણ બળ છે એમજી લઈ શકાય એમ તમને આપેલા છે એક કિલોમીટર ઊંચાઈ કીધી છે બરાબર એક કિલોમીટર એટલે દસ ની ત્રણ ઘાત થઈ તો આ દસ ની માઇનસ ત્રણ ને દસ પ્લસ ત્રણ કેન્સલ થઈ જાય તો આન્સર કેટલો આવે નવ પોઈન્ટ આઠ બરાબર 9.8 જો હવે અજ્ઞાત અવરોધક બળ એના વડે કેટલું કાર્ય થયું હશે એ આપણે મેળવવું છે પણ એ મેળવવા માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેય કારણ કે ગતિ ઉર્જામાં ફેરફાર થશે જો બુંદ છે સમજો કે આ રીતના નીચે આવતું હશે તો હવાનો એને ઘસારો લાગે હવાનો ઘસારો લાગે એટલે એની ગતિ ઉર્જામાં શું થશે ફેરફાર આવશે તો ગતિ ઉર્જાનો ફેરફાર આપણે જાણીએ ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર પ્રારંભિક આપણે વીઝીરો લીધું છે પણ આપણને ખબર છે પ્રારંભિક વેગ કેટલો હશે શૂન્ય હશે એટલે પાછળનું પદ થઈ ગયું તમારું ઝીરો તો વન હાફ એમ વી કારણ શું આપી દઈએ વીઝીરો બરાબર ઝીરો

અથવા એક પોઈન્ટ પચીસ જૂ આ થઈ ગયું ડેલ્ટા કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર હવે તમને છે અહીંયા અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું તો કાર્ય ઉર્જા ઉર્જા પ્રમેય મુજબ યાદ કરો કાર્ય ઉર્જા પ્રમેય ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ હતું પણ અહીંયા ડબલ્યુમાં બે ભાગ આવશે ડબલ્યુ જી પ્લસ ડબલ્યુ આર આ ગુરુત્વાકર્ષણ જી વાળું અને આર એટલે તમારું અવરોધક બળ થયું આપણે ડબલ્યુ આર જોઈએ છે તો ડબલ્યુ આરને કરતા બનાવીએ તો ડેલ્ટા કે માઇનસ ડબલ્યુ જી ડેલ્ટા કે એક પોઈન્ટ પચીસ છે અને ડબલ્યુ જી કેટલા એવા નવ પોઈન્ટ આઠ બાદ બાકી કરશું તમે એટલે માઇનસ માનસ જ હશે કારણ કે નવ પોઈન્ટ આઠ મોટા છે તો માઇનસ આઠ પોઈન્ટ પંચાવન જૂલ માઇનસ શા માટે તમને આઈડિયા આવી જોઈએ કયું બળની વાત કરી છે આપણે અવરોધક બળ અને અવરોધક બળ વડે થયેલું કાર્ય કેવું મળ્યું ઋણ મળ્યું એનું કારણ શું કે જે જે કાર્ય થાય છે બરાબર એની વિરુદ્ધ દિશામાં તમારું ટીપુ જે છે એનું સ્થાનાંતર થાય જુઓ ઘસારો કઈ બાદ લાગે ટીપુ નીચે જાય છે પણ ઘસારો કઈ બાદ લાગતો હોય ઉપરની બાજુ ખ્યાલ આવે છે એટલે એના કારણે આપણને આન્સર કેવો મળશે ઋણ મળશે હકીકતમાં ગણાય ધન જ આઠ પોઈન્ટ પંચાવન ઝૂલ જેટલું કાર્ય થયું એમ કેવાય પણ માઇનસ મળવાનું કારણ શું વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય છે એટલા માટે આપણો આન્સર કેવો આવશે ઋણ આવશે દાખલા નંબર ત્રણ છે એક સાયકલ સવાર દસ મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બસો ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે અને સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે બે વસ્તુ છે વિરુદ્ધ દિશામાં બળ લાગે પહેલી વાત આવી ગઈ તો રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે અને સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે ચાલો બંને વસ્તુ મેળવી છે આપણે પહેલા તો આપણને એમ કીધું વિરુદ્ધ દિશામાં શું થાય ગતિની જે બળ લાગે છે એ ગતિની કઈ દિશામાં છે વિરુદ્ધ દિશામાં છે એટલે બે નું સ્થાનાંતર જે થતું હોય એ અને ઘર્ષણ બળ એ પરસ્પર કેવી દિશામાં હોય વિરુદ્ધ દિશામાં હોય તો સાયકલ વડે થયેલું પેલા કાર્ય લઈ સાયકલ વડે થતું કાર્ય ડબલ્યુ બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર છે એફડી કોટા લાગે થીટા બરાબર કેટલા તો કે પરસ્પર વિરુદ્ધ દિશા છે પાય ગુણો એકસો એસી નો થાય બળ તમને આપેલું છે બસો સ્થાનાંતર કેટલું આપ્યું છે દસ cos pi pi ની વેલ્યુ થશે માઇનસ તો આન્સર થયો તમારો માઇનસ બે હજાર જુલ બરાબર માઇનસ શા માટે આવ્યું કારણ કે બે વિરુદ્ધ દિશામાં છે ગતિ ઉર્જામાં ઘટાડો બતાવશે ઋણ શું બતાવે અહીંયા ઋણ ચિહ્ન સાયકલની ગતિ ઉર્જામાં આપણે રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું રસ્તા વડે સાયકલ પર કેટલું સાયકલ વડે થતું કાર્ય આપણને મળી ગયું હવે સમજો જેટલું બળ સાયકલ છે એ રસ્તા ઉપર લગાડે છે એટલું જ બળ રસ્તા વડે પણ લાગતું હશે પણ સાયકલ વડે જે રસ્તા ઉપર બળ લાગે છે એના કારણે રસ્તાનું સ્થાનાંતર થશે નહીં સાયકલ વડે કેટલું બળ લાગે છે તો કે સાયકલ વડે બસો ન્યૂટન જેટલું બરાબર હવે ન્યૂટનની ગતિ ત્રીજા નિયમ પ્રમાણે જઈએ જો સાયકલ વડે લાગતું બળ આપણે ધન લઈએ તો રસ્તા વડે લાગતું બળ એને તમારે ઋણ ગણવું પડે સમજો સાયકલ વડે બસો નું બળ કોના પર લાગે રસ્તા પર લાગશે પરંતુ રસ્તાનું સ્થાનાંતર થતું નથી સ્થાનાંતર થતું નથી તો કાર્ય ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી કોટા આપણે લઈએ તો આના બરાબર તો ઝીરો થશે કારણ શું

ટેબલ ની વાત કરી છે કે ભાઈ તેની પ્રારંભિક ગતિ ઉર્જાથી દસ ટકા ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે ચાલો ગોળી નું દળ આપણને આપી દીધું છે બરાબર એ કેટલું છે ભાઈ એમ બરાબર પચાસ ગ્રામ પછી આપણને એ પૂછે ની ઝડપ આપી દીધી છે પ્રારંભિક ઝડપ કેટલી આપી છે બસો મીટર પર સેકન્ડ

ચલો આમનું સાદુરૂપ આપો તમે તો પેલા તો તમે જોસો નો વર્ગ અહીંયા પચીસ થઈ જશે બે નો વર્ગ ચાર એટલે ચાલીસ હજાર થયું આ ત્રણ શૂન્ય કાઢી નાખશો એટલે ચાલીસ ગુણ્યા પચીસ પચીસ ચોક સો સો ગુણ્યા દસ એટલે એક હજાર થઈ જશે એક હજાર જુ હવે તમને શું કીધું છે કે ભાઈ પ્રારંભિક ગતિ ઉર્જાથી દસ ટકા ઉર્જા સાથે બહાર નીકળે તો બહાર નીકળતી ગોળીની ગતિ ઉર્જા કેટલી થશે તો કે ભાઈ જે પ્રારંભમાં હતી એના કેટલા ટકા દસ ટકા બરાબર પ્રારંભના કેટલા ટકા દસ ટકા તો પ્રારંભ એટલી હતી એક હજાર એના દસ ટકા કરો એટલે દસ ભાગ્યા સો થાય આ બે શૂન્ય કેન્સલ એટલે સો બે ચા સો અહીંયા આપણે લઈ લઈએ વન હાફ એમ વીએફ નો સ્કવેર અંતિમ થઈ જશે આપણે વીએફ જોઈએ છે તો VF નો સ્કવેર એને કરતા બનાવીએ એટલે બે ગુણ્યા સો એના છેદમાં એમ એટલે આ થયા બસો બસો ભાગ્યા દળ કેટલું છે તમારી પાસે પચાસ ગ્રામ છે પચાસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ શૂન્ય શૂન્ય કેન્સર વીસ ભાગ્યા પાંચ પાંચ ચોક વીસ ચાર ગુણ્યા દસ ની ઉપર જશે એટલે ત્રણ થાય ચાર હજાર થયા બરાબર તો વીએફ નો સ્કવેર ઇઝ ઇક્વલ ટુ ચાર હજાર તો વીએફ બરાબર ચાર હજાર નું વરમૂળ કાઢીએ આપણે તો approximately તમારું આવશે ત્રેસઠ point ચોવીસ મીટર પર second બરાબર કેટલા ત્રેસઠ point ચોવીસ મીટર પર second આટલી એમની વેગ આપણને પ્રાપ્ત થાય બરાબર ચાલો દાખલા નંબર પાંચ રેલવે પ્લેટફોર્મ એની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી અને ઘસડે છે દસ મીટર અંતર સુધી સો ન્યુટન બળ લગાડે છે ત્યારબાદ થાકની માત્રા વધે એટલે એણે લગાડેલું જે બળ છે રેખીય રીતે ઘટીને પચાસ ન્યુટન થાય તો પતરાની પેટીએ કાપેલું કુલ અંતર વીસ મીટર છે બેને લગાડેલું બળ અને પચાસ ન્યુટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો અને બંને બળો વડે વીસ મીટર અંતર સુધીમાં થયેલું કાર્ય તો પહેલા આપણે શું કરવું પડશે એક આલેખ બતાવવો પડશે ઘર્ષણ બળ એના વિરુદ્ધ સ્થાનાંતરનું ચાલો આ રીતના આપણે એક આલેખ લઈ લે ઘર્ષણ બળ સ્થાનાંતર પહેલા શું કર્યું છે એટલે જો મીટર અંતર સુધી કેટલું લગાડ્યું ઝીરો થી સ્ટાર્ટ કરીએ અને દસ મીટર થાય આ દસ મીટર થયું ત્યાં સુધી એને શું કર્યું સો નીટર નું બળ લગાડ્યું એટલે આ લેખ આપડો આ રીતનો થશે સીધી રેખા જેવું સો સો નીટર નું બળ લગાડ્યું અને દસ મીટર સુધી એને પેટી ખેંચી પછી બેન થાકી ગયા થાકી ગયા એટલે બળ ઘટીને કેટલું થઈ ગયું પચાસ ન્યુટન થયું પચાસ ન્યુટન એટલે આપણે અહીંયા સુધી આપણે પચાસ ન્યુટન ગણ્યા તો એ પોઈન્ટ સુધી આપણે ખસીએ અને એ કેટલા મીટર સુધી વીસ મીટર સુધી એ લઈ જાય છે તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો ભાગ આપણો કવર થવો જોઈએ એટલે આલેખમાં શું મળશે ઘટાડો એટલે વીસ મીટર સુધી પહોંચે ત્યાં સુધી એને કેટલું બળ લગાડ્યું પચાસ હવે બેને લગાડેલું બળ અને પચાસ ન્યૂટન જેટલું ઘર્ષણ બળ. હવે અહીંયા પચાસ ઘટ્યું ને આપણે આ લાઈનને નીચે ખેંચી લીધો પણ એનો મતલબ શું થયો? કે એને ઘર્ષણ બળની વિરુદ્ધમાં પણ કામ કર્યું છે. તો ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કર્યું એટલે માઇનસ પચાસ નો વ્યય થયો ને. ક્યાં સુધી વ્યય થયો? તો કે વીસ મીટર સુધીનો જે ભાગ હતો એને ખેંચો ત્યાં સુધી એનો વ્યય થયો હશે. એટલે આટલો આપણો આલેખ થશે. જો ઘર્ષણ બળ ન લાગતું હોત તો એ સીધે સીધું એને શું કરતા સરળતાથી ખેંચી શકે પણ અહીંયા એવું થતું નથી એટલે ઘર્ષણ બળ લાગે છે એટલે વિરુદ્ધ દિશામાં પણ કંઈક કાર્ય કરવું પડે છે તો નામ આપી આપણે અહીંયા આ આલેખ જે બન્યો આ ઉગમ બિંદુ પાસે એ બી સી ડી ઈ પછી અહીંયા એફ લઈ લે અહીંયા લઈ લે જી તો થયેલું કાર્ય થયેલું કાર્ય મેળવો એટલે આ તમારી પાસે જે આલેખ બિનો છે એ નીચે ઘેરાયેલો એનું ક્ષેત્રફળ મેળવી લો એટલે આપણને શું મળશે થયેલું કાર્ય ડબલ્યુ ડબલ્યુ બરાબર પહેલો ભાગ તમે જો લંબ ચોરસ દેખાય છે તો લંબ ચોરસ કયો છે એબીસીડી એ નું ક્ષેત્રફળ પ્લસ આ જે ઉપરનો ભાગ આપણને દેખાય છે આ કયો વચ્ચે અહીંયા એક બિંદુ નામ આપીએ આપણે ધારો કે એક્સ તો આ જે ભાગ દેખાય એમાં બે ભાગ પાડવા પડશે આપણે આટલો ભાગ આ એક થયો વાય પોઈન્ટ લઈ લો તો ઉપર એક ત્રિકોણ આવશે નીચે એક લંબચોરસ આવશે ફરી પાછું તો ત્રિકોણ કયો છે સી વાય ડી નું ક્ષેત્રફળ અને આ નીચે લંબચોરસ છે પાછો લંબચોરસ વાયડી ચાલો લંબચોરસ નું ક્ષેત્રફળ દસ પોળા સો એટલે દસ ગુણ્યા સો પ્લસ સી વાયડી ત્રિકોણ નું ક્ષેત્રફળ એટલે વન હાફ પાયો ગુણ્યા વેદ પાયો એટલે વાયડી વાયડી એટલે વીસ માંથી દસ બાદ કરો તો દસ અને સી કેટલા થશે પચાસ લંબ ચોરસ પાછો નીચેનો જુઓ લંબાઈ ગુણ્યા પહોળાઈ દસ ગુણ્યા પહોળાઈ પછી અડધી થઈ ગઈ એટલે એ કેટલી થશે પચાસ તો આગળનો ગુણાકાર સો ગુણ્યા દસ એટલે એક હજાર પચાસ ગુણ્યા દસ એટલે પાંચસો પાંચસો અડધા એટલે બસો પચાસ પચાસ ગુણ્યા દસ એટલે પાંચસો હજાર પ્લસ પાંચસો પંદરસો અને બીજા બસો પચાસ એટલે સત્તરસો ને પચાસ જૂલ જેટલું કાર્ય થયું હશે પણ જોડે જોડે બીજું પણ માંગ્યું છે ઘર્ષણ વડે થયેલું કાર્ય ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય ચાલો ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય ફરી પાછું આપણે ડબલ્યું લેવાય હવે નીચેનો ભાગ આપણે કવર કરીએ તો નીચેનો જે ભાગ છે કયો છે લંબ ચોરસ છે એ ઈ એફ જી નું ક્ષેત્રફળ લઈ લો

બે મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતો એક કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે જે x બરાબર point દસ મીટર થી લઈ અને બે point જીરો એક મીટર સુધીનો છે પટ્ટાની મર્યાદામાં બ્લોક પર અવરોધક બળ એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે જે અહીંયા આપણને આપી દીધું છે અને એની કન્ડિશન આપી છે જેમની અંદર કન્ડિશન અહીંયા જીરો point એક છે જીરો point એક less than x less than two point જીરો એક જે રકમ આપણને આપ્યું છે પણ એની વચ્ચેની પરિસ્થિતિ હોય તો એના બરાબર ઝીરો પણ એના કરતા વધારે હોય અથવા એના કરતા ઓછું હોય તો આપણને કે આપી દીધો છે કે ભાઈ આ પટ્ટા એને પસાર કર્યા પછી બ્લોક ની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ કેટલી હશે આ રીતની કોઈ બી વાસ્તવ ગતિ ઉર્જા આ રીતની કોઈ વાત આવે એટલે પેલું કામ આપણી પાસે કાર્ય ઉર્જા પ્રમેય યાદ કરો થિયરી ચલાવી ત્યારે મેં તમને કીધું તું કાર્ય ઉર્જા પ્રમેય ભલે નાનકડો એવો છે પણ કામનો બહુ છે કાર્ય ઊર્જા પ્રમેય ડેલ્ટા કે એજ ઇક્વલ ટુ ડબલ્યુ ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર થાય ચાલો ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે એફ માઇનસ કેઆઈ લે લે કાર્ય ટોટલ કાર્ય ગણવું પડશે એટલે સંકલન લઈએ બળ ગુણ્યા સ્થાનાંતર એફ into ડી એક્સ પ્રારંભિક થી લઈ અને ક્યાં સુધી અંતિમ સુધી આપણે અંતિમ જોઈએ છે એટલે કે એફ બરાબર કે આઈ plus integration એક્સ આઈ થી લઈ એક્સ એફ એફ into ડી એક્સ ચાલો આના માટે one half એમ વી આઈ નો square અહીંયા તમે મૂકશો plus એફ ની જગ્યા વેલ્યુ એડ કરો અને લિમિટ એડ કરો બરાબર શું છે માઇનસ કે અપોન લિમિટ છે તમારી પાસે લઈ ઝીરો વન વન હાફ એમ બરાબર દળ કેટલું આપ્યું છે એક કિલોગ્રામ ઝડપ કેટલી આપી છે બે એટલે બે નો સ્કવેર માઇનસ આગળ લઈ લઈએ કે બરાબર આપ્યા છે તમને પોઈન્ટ ફાઈવ

નું એક એટલે ઝીરો પછી એક આવે તો બીજું ખાનું થઈ બીજા ખાનામાં કેટલા છે ત્રીસ બત્રીસ બરાબર ત્રીસ બત્રીસ ચાલો યાદ રહી ગયી વેલ્યુ ત્રીસ બત્રીસ હવે શું કરવાનું છે હું કહું છું વેલ્યુ કેટલી હતી આપણી ત્રીસ બત્રીસ હવે તમારે જોવાનું અહીંયા પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે કેટલા અંકની સંખ્યા છે તો કે બે અંકની સંખ્યા છે જેટલા અંકની સંખ્યા હોય એમાંથી એક બાદ કરવાનું અહીંયા બે અંકની સંખ્યા છે એક બાદ કરતા એક બેચો તો એક પોઈન્ટ લખવાનું ધારો કે આજ વેલ્યુ હોત ને આ રીતના હોત બે પોઈન્ટ ઝીરો એક આગળ લોગ હોતે તો લોગ વીસ નું એકમાં આન્સર તો પાછો આ જ આવે ત્રીસ બત્રીસ પણ હવે જોવાનું આ પોઈન્ટ છે તો પોઈન્ટ ની પહેલા કેટલા આંકડાની સંખ્યા છે એક જ અંકની સંખ્યા છે જેટલા અંકની હોય એમાંથી એક શું કરવાનો બાદ હું એમ નથી કેતો આ બે છે એમાંથી એક બાદ કરો કેટલા અંકની સંખ્યા છે એકમ દશક એ રીતના અંક તો એક જ અંક થાય એક એટલે તો ત્રણ આની વેલ્યુ થાય એક પોઈન્ટ ત્રીસ બત્રીસ ફાઇનલી તમે આન્સર આપો સાદુ રૂપ આપીને તે બાદ બાકી કરશો એટલે તમારો જે આન્સર આવશે એ થઈ જશે પોઈન્ટ ફાઈવ બરાબર ચાલો ડાબી બાજુ શું છે કે બરાબર લખી શકાય વન હાફ એમ વીએફ નો સ્કવેર આપણે વીએફ જોઈએ છે તો વીએફ નો સ્કવેર બરાબર એટલે વન દળ કેટલું છે વન છે તો એકના છેદમાં એક એટલે વીએફ પણ કેટલા આવશે એક જ આવશે એક મીટર પર સેકન્ડ બરાબર ની વેલ્યુ કેટલી થઈ ગઈ એક મીટર પર સેકન્ડ ready okay